હવે આપણે આપણા જોડે વધારે ટાઈમ નથી આપણે કંઈ વાર ના કરીએ અને ફટાફટ પ્રશ્નો વાંચી લઈએ આપણે થોડા સૌથી પહેલાં તમારે આવશે જોડકામ જોડકામ આવશે ધોળાવેલા ધોળાવેલા પ્રશ્નો આપણા આન્સર આવી જશે કચ્છ જિલ્લો પછી જરી જરીકામ જરીકામનો આન્સર આપણે અહીંયા આવી જશે એ એટલે સુરત કાજી કાજી રંગા કાજી રંગા તમારે ક્યાં આવશે કાજી રંગા આપણે આવી જશે એ નંબરના એટલે અસમ ઓકે પછી

ખોટું આવશે શું આવશે અહિયાં ખોટું ઓકે હવે વધી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં પંદર માર્ચને વિશ્વ ગ્રહક અધિકાર અધિકાર દિન તરીકે ઉજવામાં આવે છે તો જવાબ આવી જશે અહિયાં ખરું શું આવશે ખરું પછી નેક્સ્ટ પ્રશ્ન માનવ વિકાસ આંક વર્ષ બે હજાર પંદર બે હજાર પંદર માં નેપાળ પ્રથમ ક્રમે છે તો અહીંયા આન્સર આવશે આપણું ખોટું

પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ મૂળ સ્ત્રોત છે ખાલી જગ્યા છે તો અહીંયા તમારો જવાબ આવશે વિસ વિશિષ્ટ આવે પછી કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું તો અહીંયા તમારું શું આવશે ગ્રેન્ડ એનિકટ શું આવશે ગ્રેન્ડ એનીકટ અહીંયા તમારો જવાબ આવી જશે હવે આથી નેક્સ્ટ પ્રશ્નમાં ખાલી જગ્યાની રેલ રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરે ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ જન ઇન્જિનિયરી કૌશલ્યાનું દસાઉટ પૂરો પડ્યો છે તો અહીંયા તમારો જવાબ આવી જશે કોકણ શું હશે કોકણ હવે આપણે આવી ગયા છે પ્રશ્નોમાં ઓકે વર્ગખંડ આપણે આવી ગયા છે વિકલ્પમાં વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો એ તમારો પ્રશ્ન ઉત્તર આવશે ડી નંબર નું આવશે દક્ષ તે વિશિષ્ટ જળ સંચાયનની એક પદ્ધતિ છે પછી નેક્સ્ટ પ્રશ્ન સાચો કર્મ પસંદ કરી જોડકો શ્રી હરીશચંદ્ર હરીશચંદ્ર ચાર્ય ગ્રંથાલય તો પ્રશ્નનો અહીંયા અહિયાં ઉત્તર આવશે ફર્સ્ટ નો એ આવશે મુંબઈ પછી પછી આપણે આવી જઈએ સેકન્ડ માં સી આવશે ભારતીય સંગ્રહાલય એટલે પાટણમાં છે છત્રપતિ શિવાજી મહારાજને

પછી ભારતીય સંગ્રહાલય એનો આન્સર તમારે અહીંયા આવી જશે ડી નંબર એટલે કોલકાતા છત્રપતિ શિવાજી મહાસંગ્રહાલય મુંબઈમાં માં આવશે રાષ્ટ્ર માનવ ગ્રંથાલય એ આપણે આવી જશે અહીંયા ભોપાલ ઓકે એટલે એ નંબરનો નું આપણે સાચો આન્સર આવશે પુષ્ટિય ઝરણા મુખ્ય સ્ત્રોત કયો છે તો અહીંયા તમારો જવાબ આવશે નદીઓ શું નદીઓ આર્થિક રીતે ભારત કેવો દેશ છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે એ છે વિકાસશીલી વિકાસશીલ વિકાસશીલ દેશ છે પશુપાલન વ્યવસ્થા વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો અહીંયા તમારું ઉત્તર આવશે બી એટલે પ્રાથમિક ક્ષેત્ર હવે આપણે ખાલી એક બે પ્રશ્નમાં વાક્યના ઉત્તર દેવા દેવાનું છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે

બને આકૃત પ્રવૃત્તિ શું આવશે બિન બિન આર્થિક પ્રવૃત્તિ ઓકે પછી આવી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં સેવા ક્ષેત્રોમાં કઈ કઈ સેવાઓની સમાવેશ થાય છે તો પ્રશ્ન ઉત્તર વાંચી લો વેપાર સંદેશા વ્યવહાર હવાઈ હવાઈ તથા દરિયાઈ માર્ગ શિક્ષણ બેન્કિંગ તેમજ વીમા કંપનીઓના પ્રવેશ અને મનોરંજન આનું ઉત્તર આવશે પછી નેગ ને નેગી નેગીટો નેગીટો હેપ્સી પ્રજા વિશે ટૂંક લખ આપો એ તમને આપવાનું છે ભારત પ્રાચીન સંસ્કૃત ધરાવતા દેશ છે વિધાન સમજાવો હવે આ પ્રશ્ન ઉત્તર કોલકાતા કોલકાતા ઇતિહાસ ઇતિહાસ કરનો મતે નેગિટેશન અથવા નેગિટેશન ઇતરાબતમાં સોરી સોરી હું તો આપેલું નેગિટિશન ભણવા મળી ગઈ ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પૂર્ણામાં ભારત વિશે નીચે મજબમાં ઉકેલ છે ઉત્તર એક સેકન્ડ એક્સે ઓકે આપણે પ્રશ્ન મળી ઉત્તર બતાવી દઉં અહીંયા ઉત્તર ચત ઉત્તર ચત સમુદ્ર શલે હિમાત્રય વિદ્યાલય હિમાદેશ દક્ષિણ વર્ષે તદ ભારત નામ ભારતીય યત્ર સંસતિ આપણો અહીંયા ઉત્તર છે હવે નેક્સ્ટ પ્રશ્ન વાંચી લઈએ આપણે એ આપણે આવશે 26 નંબરનો પ્રશ્ન અહીંયા એ પણ આપણે વાંચી લીધું છે પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિત આપો અહીંયા તમને પાટણના પટોળા ઉપર ટૂંકમાં માહિત આપવાનું છે પછી નેક્સ્ટ પ્રશ્ન માનવ જીવન માનવ જીવન અને માટી વચ્ચે ઘણા જ પ્રાચીન સંબંધો રહ્યા છે વિધાન સમજાવો એ તમને સમજાવવાનું છે કો કોણાકરના કોણાક કોણાકરના સૂર્ય મંદિર વિશે લખો અહીંયા વિધાન સમજાવો વિનાશ વિનાશના કારણો સમજાવો પરિભાષિક શબ્દોનો અર્થ ખનીજ અને બોક્સાઇટ ચૂનના પથ્થર ચૂનાના પથ્થરના ઉપયોગ લખો અહીંયા મને

સંપાદ સંપા સન સંપદાયતા દૂર કરવાના ઉપયોગ લખો ગમે તે ચાર ઉપયોગ અહીંયા તમે ગમે તે ચાર ઉત્તર અહીંયા લખવાના છે આજ છે આપણું આખું આખું સામાજિક સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે પંદર માર્ચે આપણું પેપર આ છે આખું તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો આ ત્યાં વિડીયો તમને ફટાફટ મળી જશે હવે તમને હું સમજાવી દઉં કે કે કેવી રીતે તમે આ પેપરનો પીડીએફ ડાઉનલોડ કરી શકીશો સૌથી પહેલાં જવાનું છે ગૂગલ પર ત્યાં તમારે જઈને સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ એસ ટીયુ ડી વાય વીઆઈ ડબલ એલ એ જ ઈ સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે અને સંપૂર્ણ પેપરની પીડીએફ ડાઉનલોડ કરવાની છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ